ધમકી આપવા મામલે મૌલવીને 1 કરોડની સોપારી આપનારો ઝડપાયો છે. ક્રાઇમ બ્રાન્ચે શહનાઝ ઉર્ફે મોહમ્મદ અલીને પકડી પાડ્યો છે. નેપાળ બોર્ડર પાસેથી જ ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો. ઉપદેશ રાણાના મર્ડરમાંથી આપી હતી 1 કરોડની સોપારી. મોહમ્મદ અલીની પૂછપરછમાં કેટલાક ખુલાસાઓ થઈ શકે છે. મહત્વનું છે કે હિન્દુવાદી નેતા ઉપદેશ રાણા અને નુપુર શર્મા સહિતના નેતાઓને સુરતના મૌલવી મોહમ્મદ સોહેલ અબુ બકર ટીમોલે ધમકી આપી હતી, જે બાદ પોલીસે મૌલવીને પકડીને તપાસ આદરી હતી. ત્યારે મૌલવીના મોબાઈલની તપાસ કરતા મૌલવીએ બિહારના શહનાઝ ઉર્ફે મોહમ્મદ અલી સાથે ચેટ કર્યાની માહિતી પણ સામે આવી. આ જ ચેટમાં ખુલાસો થયો કે શહનાઝ ઉર્ફે મોહમ્મદ અલીએ ઉપદેશ રાણાને મારી નાખવા માટે મૌલવીને 1 કરોડની સોપારી આપવાની વાત પણ કરી હતી, જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ બિહાર પહોંચી, પરંતુ ત્યાં તે ન મળતા આખરે તેને નેપાળની બોર્ડર પાસેથી પકડી પાડવામાં આવ્યો. બીજી તરફ ક્રાઇમ બ્રાન્ચે બારડોલીની મસ્જિદના કર્મચારી સહિત 3 લોકોની અટકાયત પણ કરી છે. તેમની પણ પૂછપરછ કરવામાં આવી છે. તો આરોપી શહનાઝ અલીને ક્રાઇમ બ્રાન્ચની ટીમ બિહારથી સુરત લઈને આવી છે. ત્યારે હવે શહનાઝ અલીની પૂછપરછમાં આરોપી વધારે ખુલાસાઓ કરી શકે છે.